ગુજરાતની મહિલાઓની સક્સેસ સ્ટોરીઝ જાણવા મારી યાત્રા આવી પહોંચી છે આજે કચ્છ. આ ધરતી વિશે કંઈક તો ખાસ છે. અહીંયા આવું ને એટલે આમ ગૌરવ જ અનુભવાય. અને શૂરવીરોની આ ધરતી પર મહિલાઓ કંઈ કમ નથી. હા, તો ચાલો મારી સાથે હું તમને મળાવું સુમરાસર શેખ અને જીકણી ગામની મહિલાઓ સાથે, જે લોકો સંપૂર્ણપણે આત્મનિર્ભર છે અને એટલે જ મહિલા સશક્તિકરણનું ખૂબ મોટું ઉદાહરણ છે. મિત્રો, આપણે આવી ગયા છીએ ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામમાં અને અહીંયા ભરતકામ કરતી કેટલીક મહિલાઓ સાથે આપણે વાતચીત કરીશું. આ મેઘવાર વર્ક છે. આનો વ્યવસાય તમે કેવી રીતે કરો છો? અત્યારે અમારા કામ છે બધો બિઝનેસમાં આવી ગયું છે અને ગ્રુપ દ્વારા અમે બધો ઓર્ડરના માલ લઈએ છીએ. એના માટે ઘણું ઘરે પ્રોડક્ટ પણ બનાવીએ છીએ, પછી મેળામાં પણ જઈએ છીએ અને સરકાર દ્વારા પણ અમે સામેલ છીએ. જે સખી ગ્રુપ છે એની અંદર અમે બધી બહેનો જોડાયેલા છે અને એમાં પણ એક વીઓ પણ બનાવેલો છે. અહીંયાથી જે આપણો જે વધારેમાં વધારે જો અમને લાભ મળતો સરકાર દ્વારા જે વાઇટ રન છે તેની અંદર જે બધા જે આવે છે ત્યાં મહેમાનો એ અમારે ઘરે આવે છે ગાર્ડ દ્વારા. પહેલા તો અમે માત્ર ને માત્ર ઘર માટે જ કરતા હતા, વેચાણ નતો થતું. આના માટે અમારા કચ્છ માટે તો બહુ સારો કહેવાય કે આપણે કચ્છમાં કેટલો બધો બધાનો કારીગરો વરતી જ બહુ નામ પડ્યો છે. કલા ઉપર બધી બહેનો રોજગારી મળે છે અને ઘરમાં બધો મદદરૂપ થાય છે અને આત્મનિર્ભર અને પોતાના છોકરાને સારી રીતે ભણાવે. ખૂબ સરસ. તમે શું શું બનાવો છો આમાંથી? અમે બધી જ પ્રોડક્ટ માંસ બનાવીએ છીએ, પછી અમારા તોરણ, ચાકરા, ઘાઘરા, આવા ચણિયા ચોરી બધા જ હોય. અને આ હોલેંગ છે એક ઘરમાં લીધા લગાવવાનું જ છે. આ દિવાલ પર લગાવવાનું આપણો બ્લાઉઝ છે. આ બ્લાઉઝ પીસ તમે અત્યારે ભરો છો? ઓર્ડરનું છે, અમદાવાદનો ઓર્ડર છે. અમદાવાદનો ઓર્ડર છે તો પછી તમે અહીંયા કેવી રીતે મોકલશો? અમદાવાદ એ અમે કુરિયર દ્વારા મળશું. ખૂબ સરસ ગીતાબેન, તમારું કામ આટલું જ સરસ ચાલતું રહે ને તમે હજી વધારે કામ કરતા રહો એવી શુભેચ્છાઓ મારા તરફ. કયું ભરત છે રતનબેન? આ મારો આહિર ભરત છે. આહિર ભરત છે એટલે આમાં એકદમ જાડુ જાડુ ભરત થાય? થોડોક જાડુ છે અમારો, બધા કપડા કપડા ઉપર થઈ શકે. હા હા, બહુ જ સુંદર છે. તમને મજા આવે છે આ કામ કરીને? અમને બહુ મજા આવે છે. અમને થોડી ટેમ મળે તો પણ અમે ભરત પકડી લઈએ. સરકાર તરફથી તો અમને ઘણી બધી સહાયતા મળે છે. અમે સખી મંડળમાં જોડાયેલા છે. રતન મિશન મંગલમ અમારું ગ્રુપનું નામ છે. અચ્છા, એમાં એ ગ્રુપમાં કેટલી બહેનો છે? અમારે ગ્રુપમાં 10 બહેનો જોડાયેલી છે. તાલીમ આપે ને ઘણી બધી જાણકારી આપે છે. બરાબર. ને એના ઉપર અમને લોન પણ મળે છે. કે છે કે તમારે ક્યાં જવું હોય કે આપણો નિકાસ કરવો હોય તોય પણ કે મેળા જેવું લાગે. મેળા જેવું લાગે છે. બરાબર. ત્યાં તમે વેચાણ કરી શકો? હા, વેચાણ કરી છે. એનું પણ અમને માર્કેટિંગ કે ગોતી તમને એવી રીતે. અમારી 50,000 બચત હોય તો અમને 1,00,000 રૂપિયા અમને લોન પણ મળે છે. અને આ ભરતકામ માટે જ કે તમને બીજું કોઈ તમારું કામ હોય તમારે સહાયતા જોઈતી હોય તો? અમારો જે અથાણા અમે બનાવી છે ગૃહ ઉદ્યોગ. તમે અથાણા બનાવો છો? અમે ઘરે બનાવી છે તો એના માટે પણ અમને 40,000 લોન મળી. એવી રીતે કઈ પણ અમારે મટીરિયલ એના માટે ખરીદવું હોય કે કઈ પણ પેકિંગ માટે કે જે કરવું હોય એના માટે વાસણ ઘણા બધા જોઈએ. બરાબર. એટલે એના માટે પણ એમ અમને કઈ પણ ચિંતા નથી. અમારો સખી મંડળ છે તો એમ બધા ભેગા થઈને તમે કામ કરો, તમને એનું ફળ મળે છે. ફળ મળે છે. બરાબર. મિત્રો, બહુ જ બધા અલગ અલગ પ્રકારના ભરતકામો થાય છે. એમાંથી આપણે શું ભરતકામ જે બહેનો અહીંયા કરે છે એમની સાથે વાત કરીએ. આ ભરતકામ કઈ રીતે અલગ છે અને શું કહેવાય એક્ઝેક્ટલી? આ ભરતકામ શુભ કામ અને એમાં હેન્ડ વીવિંગનો કપડો આવે ને એના ઉપર જ કામ થાય. દાણાવાણા ગણીને જ કામ કરવું પડે અને ઉલટી બાજુ કરીએ ને ત્યારે સવળી બાજુ આવે. તો આ બહુ ઓછા લોકો કરી શકે છે એવું છે? એ મારે 4 જ ગામ છે ગુજરાતમાં. આખા 4 જ ગામ છે? રણોત્સવમાં ફોર્મ ભરો ને ત્યારે અમારે સખી મંડળ તરીકે પહેલાથી આપી દે. અચ્છા, એટલે જેટલી બી મહિલાઓ સખી મંડળમાં હોય એ લોકોને પહેલેથી જ સ્ટોલ આપેલો હોય? આપેલો હોય. બરાબર. રોજનું વેચાણ જો કરવું હોય તો એવી કોઈ જગ્યા ખરી? અમે ભુજ હાટમાં સ્ટોલ આપે. અચ્છા, તો એમાં તમારે ભાડું ભરવાનું? ના, ભાડું નથી ભરવાનું, ફ્રી જ આપે. અને અમને પણ 300 રૂપિયા રોજના એમાંથી આપે. અમને સહાય જડે ને બહેનોને પણ રોજગાર મળે, છોકરા પણ ભણીને આગળ વધે ને
સૂપમાં અને રેશમ દોરો વાપરી લો અને હેન્ડ વીવિંગનું કાપડ એ 15,000 ચાલુ થાય 2,00,000 સુધી સાડી હોય. અચ્છા, એટલે આ તમારું જે એકદમ કઠિન તમે સમય નાખીને કામ કરો છો એની કિંમત છે, બરાબર ને? મેં એવડાટું તૈયાર પીસ તૈયાર કર્યો સ્વચ્છ ભારત અભિયાન. અચ્છા, એમાં શું કર્યું છે? એ ગાંધીજી બાપુ બનાવ્યો એ પીસ મેળ્યો નેશનલ એવોર્ડ માટે મૂક્યો છે તમે અત્યારે. ખૂબ સરસ તમને મળી જાય એ વસ્તુ, એવી મારી શુભેચ્છા. અહીંયા કચ્છની બહેનો લેધર ઉપર પણ આ ભરતકામ કરી રહી છે. ચાલો મળીએ નીલમબેનને. અમે લેધરમાં બેગ બનાવીએ, ચંપલ બનાવીએ, જ્વેલરી બોક્સ બનાવીએ, મેકઅપ બોક્સ બનાવીએ, મોટી સુટકેસ બનાવીએ, ગોદડી બનાવીએ. આ વખતે નેશનલ એવોર્ડમાં પણ મોકલી છે અને ગયા વર્ષે અમે સુટકેસ મોકલી હતી લેધરમાં. લેધર ઉપર કેવી રીતે આ કામ થાય? હા, આ મેઘવાળ કામે આ પેલો લેધરનો કરીએ ને, આ ગાવીને પછી આના ઉપરથી ચીપકાવીએ. અચ્છા, તો તમને આ બધાના વેચાણ માટે તમને ગવર્મેન્ટ તરફથી કેવી રીતનું મળે છે, તમને પ્લેટફોર્મ મળે છે? હમણાં મારે સુરજકુંડનો મેળો હોય. હા, એ સરકારનો મેળો હોય છે? હા, એ સરકારનો, જ્યાં 7-8 લાખનો સામાન લઈ જવામાં આવશે. બરાબર, તમે જ્વેલરી બોક્સ બનાવ્યું છે મને બતાવશો? અચ્છા, આ લેધરનું જ્વેલરી બોક્સ છે વિચ ઇઝ વેરી બ્યુટિફુલ. કચ્છની બહાર તમે ક્યાં ક્યાં બીજે માલ તમારો મોકલાવો છો? અમે અમદાવાદમાં મોકલાવી, મંગલદાસ હવેલીમાં અને તાજ હોટલમાં મોકલાવીએ. તાજ હોટલ મુંબઈ? હા, મુંબઈમાં મોકલાવીએ. અરે, ખૂબ સરસ. તો તમે અને જોધપુરની જે હવેલી છે ને એમાં અમારું પણ સામાન જાય. તો ભારતમાં જ તમે મોકલાવો છો કે તમે વિદેશમાં પણ? તમે વિદેશમાં પણ મોકલાવીએ. અમે ક્યાં મોકલાયો છે વિદેશમાં? અમેરિકામાં મોકલાવી, અમેરિકાના મ્યુઝિયમમાં ગયો અમારો પીસ. ખૂબ સરસ નીલમબેન, આ વાત સાંભળીને મને બહુ સારું લાગ્યું કે કચ્છની આ મહિલાઓ જે અહીંયા કચ્છમાં રહીને આટલું સુંદર, આટલું આ બ્યુટિફુલ કલરફુલ કામ કરી રહી છે, આટલી મહેનતવાળું કામ કરી રહી છે અને દેશ વિદેશમાં પોતાનું કામ પહોંચી રહ્યું છે, આ બહુ મોટી વાત છે મિત્રો. મિત્રો, જેમ કે આપણે જોયું કે સુમરાસર શેખ ગામમાં મહિલાઓ કેટલી સુંદર રીતે કામ કરી રહી છે, હવે આપણે અહીંના સરપંચ રણછોડભાઈ આહીર સાથે થોડી વાતચીત કરીએ. અમારું ગામ છે આ વિસ્તારનું સૌથી મોટો ગામ છે અને આ વિસ્તારમાં લગભગ ઘરોઘરથી 1-2 બહેનો કારીગર હોય છે અને અલગ અલગ પ્રકારનું ભરત ભરતી હોય છે. અત્યારે જે બહેનો જે ભરત ભરી છે એ અમારી સંસ્કૃતિ અને અમારી પરંપરા સાથે આ વસ્તુ જોડાયેલી છે. બધી પંચરંગી વસ્તી છે, જે સૂપ ભરત છે, આહી ભરત છે, બીજા બધા અલગ અલગ જે ભરતો છે એ બધી જ બહેનો ભરતી હોય છે. અને હું આભાર તો ભારત સરકાર અને ગુજરાત સરકારનું માનીશ. બહેનો સમાન સાથે જીવતી થઈ છે, બહેનો પોતાના રૂપિયા કમાતી અને વાપરતી થઈ છે, બહેનોને પોતાની જે ચોઈસ છે, જે ખરીદી કરવાની જે ઈચ્છાઓ છે એ પોતાના પર્સમાંથી જાતે કોઈ ઉપર નિર્ભર નથી, આત્મનિર્ભર. યસ જી, થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરો. થેન્ક યુ. ચાલો આપણે ઝીકણી ગામની બીજી ઘણી બધી મહિલાઓને મળીએ, એમના ભરતકામ વિશે જાણીએ, દિનચર્યા વિશે જાણીએ અને ખૂબ બધી વાતો કરીએ. હું અત્યારે આવી છું ઝીકણી ગામમાં ગોમતીબેન સાથે એમના ભરતકામ વિશે વાત કરવા. કેમ છો ગોમતીબેન? હા, મજામાં બેન. અને કયું કામ કહેવાય? અને ઉહી તો આહીર જ કહેવાય, પણ આ મિરલ વર્ક કહેવાય. પેલું છે આ અમારું આહીર વર્ક બુટીક કામ. આ અમારા લગ્નમાં પહેરવાનું હોય, છોકરાની શાદી કરી ત્યાં કે આ બીજા કોઈની ગમે લગ્ન થાય કે અમારો પોતપોતાનું હોય અમે અલગ કરી અને આજે બધો કરાવવાનું હોય કામ એ બેને પાસે કરાવી. 100-200 બેનો છે. આ ડિઝાઇન અમે કરી દઈએ અને વર્ક બીજા બેનું કરી દઈએ. સખી મંડળ થ્રુ અમને ફોન આવે, સરકારમાંથી ઓર્ડર આવે. હું અહીંયા રણ ઉત્સવમાં અમે જઈએ અને સુરત ગયા હતા, ગાંધીનગર ગયા હતા અને અહીં કાલે અમદાવાદ જવાના અહીં રાજકોટ. પહેલાં અત્યારમાં શું તમને ફેરફાર લાગે? અમને અત્યારે ઘણો બધો ફાયદો હોય, અમને બધા ફ્રીમાં જવા મળે, ખર્ચો કાંઈ ન હોય, બધો સરકાર આપે. એટલે આ જે બધું જ ભરતકામ છે તમે બધું હાથેથી કરો કે તમારે કોઈ પાસે કોઈ મશીન છે કે જેનાથી તમે બીજું કંઈ કામ કરો? ના, આ બધું અમારો હાથનું જ કરેલ હે. મશીન તો હમણાં અમને ગરીબ કલ્યાણનો મેળો હતો ને, અચ્છા એમાંથી મળ્યો. અચ્છા, મોદી સાહેબ વાળો. એમાં હવે અમે આ બ્લેઝર બનાવશું અને કુર્તી સીવશું. મશીન પણ સારો છે, મોટર વાળો. હા, આભાર ગુમતી. હા,
કરો ને તમે આમ ઘરનું કામ પણ કરો અને ભરતકામ બી કરો તો તમારા આખા દિવસની દિનચર્યા કેવી હોય? 6 વાગે ઉઠીને જે અમાર શું કે જો જેના ગાય ભેંસો હોય ગાય ભેંસોની ડોવાઈ કરે અને પછી એવું બધું જે ખળ લેવા કે જવાનું એવું કામ પતાવીને પછી અમારે છે ને અત્યારે ભરતનું જ છે આવું કચ્છી ભરતકામનું એ ભરતકામ ચાલુ હોય છે. સવારના ભાઈ બહેનો બેસી જાય બપોરે 1-1.5 વાગ્યા સુધી કરે પાછી જમવાનું બનાવી થોડી વાર આરામ કરીને ફરી પાછી 3 વાગે બધી બહેનો આમ ટોળામાં બેસી જાય અને પાછી અમુક લોકો રાતના પણ ભરત ભારે છે. તમે ઓનલાઈન કેવી રીતે આપો છો? અત્યારે તો ગૂગલ પર પણ આપણે આવે જ છે ઓનલાઈન સ્માર્ટફોન મતલબ બધા જોડે હોય જ છે અને વોટ્સઅપ બી હોય જ છે. કમખા કે ઘાઘરા કે કાંચરીના ખોંભીના પાટા એ બધું છે એનો ફોટા અપલોડ કરે છે પોતે ભરી. દાખલા તરીકે હું ભરત ભરું છું તો મને જો એનું વેચાણ કરવું છે તો હું મારો એક ગ્રુપ બનાવું છું તો 300 જેવી બહેનો હોય છે એના ગ્રુપમાં પછી હું એનો ફોટા અપલોડ કરું છું પછી જેને ગમે છે એ મને ઓર્ડર આપે છે હું એને તે મતલબ એ ભરત વેચું છું એવી રીતના પણ કરી છે. થેન્ક યુ સો મચ ઉર્મિલાબેન અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ. ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા કહે છે કે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્નું સાકાર કરીશું અને કચ્છની અદ્ભુત મહિલાઓને મળીને મને લાગે છે કે આપણે આ સ્વપ્ન જલ્દી પૂરું કરીશું. મને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. તમને આ યાત્રા કેવી લાગી ચોક્કસથી જણાવજો. જય જય ગરવી ગુજરાત.